નમસ્કાર અને ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જૈની. અમદાવાદની મેગા સિટી હેરિટેજ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ આ સિટી હાલ ખાડા સિટી બની હોય તેવું દેખાઈ રહ્યું છે. સતત વિકાસ વિકાસ વિકાસની વાતો કરતી સરકારના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. વિકાસ ખાલી સંભળાય છે, થતો નથી. ચૂંટણી સમયે જે વાયદાઓ નેતાઓ આપી જાય છે, અમે વિકાસ કરીશું, અમે વિકાસ કરીશું, તે પછી ત્યાં ફરકતા પણ નથી. વોટ માંગ્યા બાદ લીધા બાદ તમારા એ વાયદા જાય છે ક્યાં? આવું જોઈએ સરકારની વિકાસના દાવાઓ પોકળ સાબિત કરતો અમારો વિશેષ અહેવાલ. મેગા સિટી બની ખાડા સિટી. અમદાવાદ શહેર, અમદાવાદ મેગા સિટી, અમદાવાદ સ્માર્ટ સિટી, આ બધા જ નામ સરકાર આપે છે અમદાવાદને. અમદાવાદને મેગા સિટી બનાવવું છે. સતત વિકાસ વિકાસ અને વિકાસની વાતો કરે છે. વિકાસ એક એવો શબ્દ છે જેને જોવા જઈએ તો આમ તેનો કોઈ અંત જ નથી હોતો. કારણ કે માણસ હોય કે કોઈ પણ, રોજ કંઈક ને કંઈક અવનવી વસ્તુઓ શીખતા હોય છે. ત્યારે એ જ શીખે છે, તેનો ઉપયોગ કરીને મુશ્કેલીઓને દૂર કરે છે. પણ આપણું તંત્ર કંઈક ઊંધી જ વિચારધારા ધરાવે છે. જ્યારે પ્રશ્નોનો ઉકેલ થાય ત્યારે વિકાસ થયો કહેવાય. પરંતુ પ્રશ્નો જો દિવસે ને દિવસે વધતા જાય અને લાંબા સમય સુધી તેનો ઉકેલ ના આવે તો વિકાસ નાશ પામતો હોય તેવું દેખાય. બસ આ જ બધા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન છે અમદાવાદ પૂર્વ વિસ્તારના રોડ રસ્તા અને ખાડાઓનો પ્રશ્ન, કે જે છેલ્લા 1.5 થી 2 વર્ષ સુધી બિસ્માર હાલતમાં જ પડ્યા રહ્યા છે. ન તો જે તે વોર્ડના કોર્પોરેટર દ્વારા રસ્તા બનાવાયા, કે ન તો કોર્પોરેશન દ્વારા તેની જાણ લેવાય. દર વર્ષે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ રસ્તાઓ રાહદારીઓ માટે ખતરારૂપ બની જતા હોય છે. રોડ પર ખાડા પડેલા કે તૂટેલા ભાગ પર ડામ્બરના થીગડા લગાવવામાં આવે છે. પરંતુ બીજા વર્ષે ચોમાસા સુધી તો તે રોડ જેવો હતો તેવો ખાડામય બની જાય છે, વરસાદના કારણે ધોવાઈ જાય છે. દર વર્ષે આવી આપદા આવીને લોકો સામે ઉભી રહે છે અને લોકો તંત્ર વિરુદ્ધ બંધ પુકારે છે. આજ રોડ રસ્તાઓના પ્રશ્નોને લઈને અમારી ટીમ NH ગુજરાત ન્યૂઝ દ્વારા પૂર્વ વિસ્તારનો સર્વે કર્યો છે, જ્યાં 1.5 થી 2 વર્ષ સુધી હાલાકી અનુભવતા નાગરિકોના પ્રશ્નો લોકો સુધી પહોંચાડ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલતો NH ગુજરાત ન્યૂઝના સૌથી મોટા સર્વેમાં સૌપ્રથમ કિસ્સો સામે આવ્યો છે નિકોલ વિસ્તારનો. એક તરફ સરકાર દ્વારા અમદાવાદને મેગા સિટી બનાવવાના વાયદાઓ કરાય છે, તો બીજી બાજુ આ વિસ્તારમાં ખાડા જ દેખાઈ રહ્યા છે. બીજી મહત્વની બાબત જાણવા મળી છે કે અહીંયા આવેલ પરમેશ્વર સોસાયટીના રહીશોના વોટર કાર્ડ હજુ સુધી બન્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલતો NH ગુજરાત ન્યૂઝના સૌથી મોટા સર્વેમાં સૌપ્રથમ કિસ્સો સામે આવ્યો નિકોલ વિસ્તારનો. એક તરફ સરકાર દ્વારા અમદાવાદને મેગા સિટી બનાવવાના વાયદા કરવામાં આવે છે, તો બીજી બાજુ એ જ મેગા સિટી ચોમાસા દરમિયાન ખાડા સિટી બની ગઈ હોય તેવું જણાય રહેશે. આજ મેગા સિટીના રહીશોની સ્થાનિક સમસ્યાઓ નિરાકરણ 2-2 વર્ષ સુધી આવતું નથી, તો આમાં ભોગવવાનું તો નાગરિકોની જ છે. નિકોલ અને ઓર્ડર વિસ્તારની હદમાં આવેલ પરમેશ્વર સોસાયટીની બહારનો આ રસ્તો છે, જે છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ જ પ્રકારના બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ સિવાય આ સોસાયટી નિકોલ ઓર્ડરની હદમાં હોવાથી તંત્રને આ સોસાયટી કયા ઝોનમાં આવે છે તે પ્રશ્નના કારણે આ સોસાયટીના રહીશોના વોટર આઈડી કાર્ડ પણ આજ સુધી બન્યા નથી. જે પાટડિયા વિષ્ણુ પરમેશ્વર હંસમાં રહી રહ્યો છું, બરાબર. હવે મ્યુનિસિપાલિટીને અને કોર્પોરેશનને મારે એટલું કહેવાનું છે કે અમારી સોસાયટી નિકોલમાં જાય છે કે ઓઢવમાં જાય છે કે પછી પંચાયતમાં જાય છે, જરાય અમને જણાવશો. નથી અહીંયા ચૂંટણી કાર્ડની વ્યવસ્થા કોઈ, કે નથી રોડ રસ્તાની વ્યવસ્થા, બરાબર નથી. ને સ્ટ્રીટ લાઇટો અત્યારે જ્યાં જોવો ત્યાં મ્યુનિસિપાલિટી સ્ટ્રીટ લાઇટો આપી દઈ છે. ઘરદીઠ કચરાના ડબલા, પાર્કિંગમાં કચરાના ડબલા બધું મ્યુનિસિપાલિટી આપી રહી છે. તો અમને એટલું જ જણાવશો મ્યુનિસિપાલિટીને અને કોર્પોરેશનને, અમારે એટલું જ કહેવાનું છે કે અમે જો ઓઢામાં જતા હોય તો અમને એ કહો, તો અમે ત્યાં જઈએ. મ્યુનિસિપાલિટીમાં આવતા હોય તો અમારું કામ કરો. અમારા ધારાસભ્ય કોર્પોરેટર કોણ છે આજ સુધી અમે કંઈ જોયેલા નથી. અમારી બિનવારસી સોસાયટી છે, તો કૃપયા નમ્ર વિનંતી છે કે અમારા જરા પ્રોબ્લેમ સોલ્વ કરશો.
વધુ માહિતી 100 મીટરની દૂરી પર જે રસ્તો છે તે રસ્તો સંપૂર્ણ રીતે સારો બનાવ્યો છે, તો આ 100 મીટરનો પટ્ટો હજી સુધી કેમ બનાવવામાં નથી આવ્યો તેવા સવાલો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. મારું નામ રાકેશ સતવારા છે. છેલ્લા 2 વર્ષથી હું આ પરમેશ્વર હોમ્સ નામની સોસાયટીમાં રહું છું. છેલ્લા 2 વર્ષની અંદર અહીંયાના રોડ અને જે વ્યવસ્થા છે, જે વરસાદ સમયે જે પાણી ભરાય છે આજુબાજુ, તે અહીંયાની લોકલ પબ્લિકને બહુ નુકસાન પહોંચાડે છે. કેમ કે પાણી બહુ વધારે હોય છે, વાહન બી બહુ ચાલે તો બહુ વાહનોને અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તો 2 વર્ષની અંદર અહીંયા કોઈ પણ પગલાં લેવામાં આવેલા નથી. અને આપણે જોઈએ તો મોબાઈલ એપ્લિકેશન હોય છે કે AMC દ્વારા જે લોન્ચ કરવામાં આવી છે, એની અંદર બી મેં ગયા વર્ષે એના ફોટોઝ પાડી અને અપલોડ કરેલા કે ભાઈ રસ્તાની પ્રોબ્લેમ છે, તો પણ એ લોકોએ બસ એની ટિકિટ ID બસ એ કેન્સલ કરી નાખેલી અને કાંઈ આગળ પગલાં લેવાયા નથી. તો રોડ, પાણી, રસ્તા અને બીજી વસ્તુ કે એના ચૂંટણી કાર્ડની બહુ સમસ્યા છે કે જે સોસાયટી કયા અંતર્ગત નિકોલમાં આવે છે કે વડવમાં, એ હજી કોઈને ખબર નથી. તેના વિશે કોર્પોરેશને પગલાં લેવા જોઈએ. તો આ સોસાયટીની મહિલાઓમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે એક બાજુ રસ્તા બિસ્માર અને આજુબાજુ ચાલતા કન્સ્ટ્રક્શનના કામો કે જેના કારણે ધૂળ રેતી વગેરે સીધા તેમના ઘરમાં ઉડે છે, જેના કારણે ઘરના બારી બારણા બંધ જ રાખવા પડે છે. અને સરકાર વિરુદ્ધ દાવો કરવામાં આવ્યો હતો કે જો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો તેમના દ્વારા રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેશે, કારણ કે આ રસ્તેથી ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર ચાલતી હોય છે. હવે જોવું એ રહ્યું કે આ રહીશોની માંગણી ક્યારે પૂરી થાય છે. સેજલ પટેલ, નિકોલની રહેવાસી છું. પરમેશ્વર હોમમાં અમે રહીએ છીએ. બધા પરમેશ્વર હોમના બધા રહીશો એટલા કંટાળી ગયા છે કે રસ્તા એટલા ખરાબ છે કે ધૂળથી માંડીને ચોમાસામાં પાણી પણ એટલું ભરાઈ જાય છે કે બાળકોને સ્કૂલે આવવા જવાથી માંડીને બધી તકલીફ પડે છે. એ સિવાય પણ ઘણી બધી મુસીબતોનો અમે સામનો કરી રહ્યા છીએ. અને અમારા આ વોર્ડમાં નથી નિકોલમાં ગણાતા કે નથી ઓટોમાં ગણાતા, અહીંના ધારાસભ્યને ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ એમણે અમારી કમ્પ્લેન સામે કોઈ જવાબ આપ્યો નથી. ને ઇલેક્શન કાર્ડ માટે પણ, વોટિંગ માટે, જે આપણું અગત્યનું કહેવાય છે કે ઇલેક્શન કાર્ડ દરેક વ્યક્તિને હોવું જોઈએ. અમે ગામના હોઈએ, બહારના શહેરોમાંથી આવીએ છીએ, પણ છતાં અમારી પાસે ઇલેક્શન કાર્ડ નથી કોઈની પાસે. ઘણી બધી વાર રજૂઆત કરી બધા સોસાયટીના સભ્યોએ, પણ હજુ ઘણા બધા જોડે અહીંના પ્રોપર પરમેશ્વર હોમના ઇલેક્શન કાર્ડ નથી. તો આપ, અમે એવું સર્વે પરમેશ્વર હોમના સભ્યો એવું ઈચ્છે છે કે અહીંનો અમારો રોડ સુધરે, જેથી કરીને અમારા સિવાય પણ જે અહીંથી સ્કૂલના બસ કે બધું વાહનો આવે જાય છે બધાને આસાની રહે. અને એ સિવાય જે બાજુમાં અમારે ફ્લેટો બની રહ્યા છે એના કારણે પણ અમને ઘણી અગવડ પડી રહી છે. પાકા રસ્તાના વાયદા કરતી સરકાર આજે વિકાસને ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં હાલ ખાડાઓ જ દેખાઈ રહ્યા છે. ત્યાંથી પસાર થતા વાહન ચાલકોની પણ માંગ છે કે હવે તો વિકાસ થયો છે એવું સરકાર કરી બતાવે અને અમારી આ માંગણીઓ પૂરી કરે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો નિકોલના ગંગોત્રી સર્કલ પાસે શ્યા માર્કેટ સોસાયટીના બહારથી જે રસ્તો પસાર થાય છે તે રસ્તાની હાલત પણ ખૂબ જ બિસ્માર છે. જ્યાં રહીશો દ્વારા અને આજુબાજુની સોસાયટીઓ દ્વારા અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 1.5 થી 2 વર્ષથી રસ્તાની આ જ હાલત છે. અહીંયા નિકોલ વિસ્તારમાં શ્યા માર્કેટ ફ્લેટમાં રહું છું અને રોડ રસ્તાઓ એટલા બધા ખરાબ છે કે ત્યાં બાઇક કે મોટી ગાડી કે બી પંચર પડી જાય છે અને બેક પેઇનનો દુખાવો પણ થઈ શકે છે. ઘણી બધી અરજીઓ કરવા છતાં તંત્રે કોઈ કામ કરેલ નથી અને એવું બતાવવામાં આવેલ છે કે રોડ ઓલરેડી ત્યાં ચોપડે મંજૂર થઈ ગયેલો છે અને ચોપડે ઓલરેડી રોડ બતાવેલ છે, છતાં કોઈ અહીંયા રોડનું નામ નિશાન નથી. અને લગભગ 7 થી 8 વર્ષ પહેલાં આ સ્કીમો બધી બંધાઈ ગયેલી છે, છતાં કોઈ રોડનું કામ થયેલું નથી. આ સિવાય સરકારી ચોપડિયા રોડ બની ગયો છે પરંતુ રોડ બન્યો નથી તેવું પણ નાગરિકોનું કહેવું છે, પરંતુ તેના નક્કર પુરાવા મળ્યા નથી. આ સિવાય તેમનું કહેવું છે કે ગામડાઓની હાલત પણ અત્યારે સુધરી રહી છે, તો અહીંના રસ્તાની હાલત 72 થી 72 છે. ચોમાસા દરમિયાન તો ચાલવા કે આવવા જવા પણ રોક લાગી જાય તેવી હાલત જોવા મળે છે. તેથી સરકાર પાસે માંગણી છે કે આ રસ્તાનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે. હું કેયુર દેવાણી શ્યા માર્કેટ રેસિડેન્સીમાં રહું છું. ખબર નથી પડતી કે હું અહીંયા સિટીમાં રહું છું કે ગામડામાં, કંઈક કશું ખબર જ નથી પડતી. અહીંયા ધૂળ પણ એટલી ઉડે છે, ડસ્ટ પણ એટલી ઉડે છે અને વાહનોની અવરજવર આટલી
આટલો ઘસારો હોવા છતાં પણ તંત્ર કશું કરતું નથી, આંખ આડા કાન કરે છે. એક્સપેક્ટેશન છે કે અહીંયાથી શું રસ્તો બની જાય, થોડું ક્લીન થાય, અહીંયા કચરો ઓછો ઉડે, ધૂળ ઓછી ઉડે. આ સિવાય અમારી એનએસ ગુજરાતની ટીમની નજર સમક્ષ એક કિસ્સો થયો કે એક સ્થાનિક બાઇક સવારની બાઇક આ બિસ્માર રસ્તાને કારણે બેલેન્સ ગુમાવી પડી જતા બાઇકને નુકસાન થયું હતું. તે બાઇક સવારની પણ સરકારને એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આ રસ્તાનો નિકાલ આવે ને પાકા રસ્તા બને, જેથી લોકોને પડતી હાલાકી દૂર થાય. જયેશકુમાર બી જાગાણે રહેવાસી નિકોલ ગામમાં રહેલા ગંગોત્રી સર્કલ. આ રસ્તામાં અહીંયા આવેલું કાર જે કામકાજ થઈ રહ્યું છે મ્યુનિસિપાલિટીના આધારે આ રોડ અહીંયા બનવામાં ચોપડે એવું કીધું છે, અમે ત્યાં અરજીઓ આપેલી છે અને ત્યાં એવું ઉલ્લેખ કરેલો છે કે આ રોડ બની ગયેલો છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ જે ગટરનું કામકાજ 6 મહિનાથી આ પોઝિશનમાં લોકો મૂકીને જતા રહ્યા છે અને અહીંયા અત્યારે તો ઠીક છે, આ ગરમીનો ટાઈમ છે, અહીંયા વરસાદ પડશે ત્યારે એવી પોઝિશન થશે કે અહીંયા બાઇક લઈને ચાલવું મુશ્કેલ, કે પેદલ પણ જવું બહુ મુશ્કેલ પડી જાય છે. ગયા વર્ષે ચાલે લાસ્ટમાં પાણી અતિશય વરસાદ હોવાના કારણે જ્યારે આ ગંગોત્રી સર્કલના ફરતું પાણી વળેલું હતું અને ગંગોત્રી નિકોલ તળાવની અંદર પાણી જ્યારે સમાવેશ નહોતું થતું, અતિશય ભયંકર પોઝિશન થઈ હતી. હું અહીંયા ગંગોત્રી સર્કલ શિવમ રેસિડેન્સીમાં રહું છું, બરાબર. એટલે અહીંયા મારે અવારનવાર હલવાનું થાય છે. આ પોઝિશનને હિસાબે અત્યારે હું 3 વાગ્યાનો ટાઈમ છે અને હું અહીંથી નીકળતી વખતે અચાનક આ ગાડીમાં મારી ઊભી પડી જવાથી ચેન બેન મારું ઉતરી ગયું છે અને હું અત્યારે કામથી જઈ રહ્યો હતો. આગળના પ્રશ્નોની જેમ આ રસ્તાઓનું નિરાકરણ પણ સરકારના હાથમાં છે. સરકાર ક્યારે જાગે છે તે જોવું રહ્યું. આજે સવારથી નિકોલ વિસ્તારમાં કરેલ સર્વે મુજબ જાણવા મળ્યું છે કે અહીંના રહેવાસીઓને જે રોડ માટેની જે તકલીફો પડી રહી છે તેની માટે સવારે અમે પહોંચ્યા હતા. પરમેશ્વર સોસાયટી જે નિકોલ ખાતે આવેલી છે ત્યાંના રહીશોના કહેવા મુજબ જાણવા મળ્યું કે ત્યાં છેલ્લા 2-3 વર્ષથી રોડ માટે તેમણે સતત 5-6 વાર અરજીઓ કરેલી છે, છતાં પણ તંત્રના આંખ આડા કાન કર્યું છે. જેના કારણે એમને સતત 3 વર્ષથી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. છતાં સોસાયટીની આજુબાજુ જે કન્સ્ટ્રક્શનના કામ ચાલી રહ્યું છે તેના કારણે જે ડમ્પરમાં માટી આવી છે, રેતી આવી છે, તેના કારણે પણ તેમને સખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તથા બીજી જે વાત કરીએ તો ગંગોત્રી સર્કલની વાત કરીએ તો તથા અત્યારે અમે પહોંચ્યા છીએ ગંગોત્રી સર્કલ પાસેની શ્યામ માર્કેટ સોસાયટી છે તેની બાજુ. તો તમે આ પૂરો રોડ તમે આ જોઈ શકો છો. અહીંના લોકોનું કહેવું છે કે તેમણે પણ છેલ્લા 2-3 વર્ષથી આ સરકારને અરજીઓ કરી છે, તથા સરકાર કંઈ જ સાંભળતી નથી. અને એવું પણ જાણવા મળ્યું છે કે સરકારના ચોપડે આ રોડ લખાયેલો છે પરંતુ અહીં રોડ આજ સુધી કંઈ બન્યું જ નથી અને તેના કારણે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરે છે. અને લોકોનું કહેવું છે કે વરસાદમાં તો અહીં જોવા લાયક જ હોતું નથી, તથા તેમને એવું લાગે છે કે કોઈ ગામડામાં રહેતા હોય તેવી સ્થિતિ સતત સર્જાઈ રહી છે. અને લોકોની માત્ર સરકાર પાસેથી એક જ અપીલ છે કે અહીં રોડ બની જાય અને તેમને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાંથી તેમને રાહત મળે. કેમેરામેન અંકિત દવે સાથે શિવમ મેવાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સ્પેશિયલ રિપોર્ટમાં હાલ સમય થયો છે એક બ્રેક ના, તો લઈએ એક બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग 2, LB शास्त्री रोड, बापूनगर, अमदावाद. मोबाइल नंबर 9824167879, મોબાઈલ નંબર 8347596338.
ઉઠનો કેબલ ચલનો ફિરનો દોડ ભાગ કરના પડતા સહજ નહીં હોતી હે પીડા પડા પડા રોતા રહેતા બિન દવા ઓર બિન ઓપરેશન યોગ ક્રિયા હે સરળ ઉપાય કંચન સેવા સંસ્થાન ગી શાશ્વત સેવા કરે સવા તન મન દોનો સ્વસ્થ રહેતા જન્મ સફળ હો જા રામોલ વિસ્તારની કે જ્યાં ચોમાસા દરમિયાન જવાનું પણ ના વિચારાય આ અંગે અરજી કરી હોવા છતાં હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. તંત્ર આખાડા કાન કરી રહ્યું છે. આને જોતા એવું લાગી રહ્યું છે કે તંત્ર કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહ્યું હોય. આ સિવાય અમદાવાદના વસ્ત્રાલ તથા રામોલ વિસ્તારમાં પણ અમારી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો અને અહીં પણ એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જ્યાં વસ્ત્રાલ ખાતે નિરાન ચાર રસ્તાથી થોડીક જ દૂર માધવ ફ્લેટ પાસેના એક રસ્તા વિશે ત્યાંના સ્થાનિક દ્વારા અવારનવાર અરજીઓ કરી છે, પરંતુ અહીં પણ સરકાર આંખાડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ચિંતન પટેલ મારું નામ છે. મહીનગર રહેવાનું મારે. મારી સાઇટ ઉપર જોબ કરું છું અત્યારે. એએમસીમાં કમ્પ્લેન આપી છે વારંવાર, છતાં પણ અહીંયા રસ્તો બન્યો નથી. અહીંયા નજીકમાં સ્કૂલ છે, સ્કૂલે બાળકો મૂકવા જતાં તકલીફ પડતી હોય છે. આજુબાજુ રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ સિવાય રામોલ વિસ્તારમાં મહાદેવ એસ્ટેટ પાસેનો આ રસ્તો છે જે અત્યંત બિસ્માર હાલતમાં છે. આખો માટી વાળો રસ્તો છે. ચોમાસા દરમિયાન તો જવાનું વિચારી પણ ન શકાય તેવો આ રસ્તો છે. અહીં પાછળ આવેલા સાઇટના બિલ્ડરે આ રસ્તો બનાવવા અરજી કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ જણાયો નથી તથા આ રસ્તા પરથી આવતા જતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મારો વિજયભાઈ નામ. રામોલ રોડ ઉપર રિક્ષા ચાલો, રોજ અહીંયા આવવા જવાનું, અંદર રોજ માટી નડે છે રિક્ષા. 3-4 વાર નીકળવાનું હોય છે. આ નકરી માટી છે, કશું બનાવવામાં આવ્યું નથી. અમદાવાદની મેગા સિટી બનાવવા શહેરના હાઈવેને જેટલા સુંદર અને સ્વચ્છ બનાવાય છે તેવા જ રસ્તા જો અંતરિયાળ વિસ્તારમાં બને તો મેગા સિટીનો અર્થ સાકાર થાય તેવું લોકો માની રહ્યા છે. આજના સર્વે મુજબ આપણે જોયું નિકોલ વિસ્તારમાં રોડના ખાડાઓ આપણે જોયા, પણ અત્યારે આપણે વસ્ત્રાલ વિસ્તારમાં પહોંચી ગયા છે જ્યાં વસ્ત્રાલથી રામોલને જોડતો જે રસ્તો છે તે આ તમે જોઈ શકો છો. સતત એકદમ માટી ડોયો તો તમને દેખાઈ રહ્યો છે, જ્યાં વરસાદની સીઝનમાં તો ચાલવા લાયક રસ્તો રહેતો નહીં. તમે એક રિક્ષાને પણ જોઈ શકો છો, જે રિક્ષા આવી રહી છે, એક ખટારો પણ આવી રહ્યો છે, જે કેવી રીતે આવી રહ્યું છે સતત ખાડામાં અને માટીમાં સતત આવી રહી છે. તેમને વરસાદમાં કેટલી તકલીફ પડતી હશે તમે રસ્તા દ્વારા જ તમે અંદાજો લગાવી શકો છો. અહીંયાના જે એસ્ટેટના જે માલિક છે તેમણે પણ અરજી કરી ચૂક્યા છે, પણ સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારના રસ્તા કે કોઈ પણ પ્રકારના કામો કરવામાં આવેલા નથી. કેમેરામેન અંકિત દવે સાથે શિવમ મેવાડા, એન એસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. આ સિવાય આ સમગ્ર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર કેવું વલણ ધરાવે છે તે જાણવા માટે અમારા રિપોર્ટર પહોંચ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે આ બાબતે શું જવાબ આપ્યો આવું જાણીએ. 15 મે થી તમામ જગ્યાએ ખાડા ખોલવા માટેની પરમિશન મે બંધ કરી છે. એ જ રીતે 31 મે થી તમામ રોડોનો કામ અમે બંધ કર્યો છે. અત્યારે હાલ અમે માત્ર ને માત્ર પેચવર્ક, માઇક્રો સરફેસ અને જેટ પેચિંગનો કામો કરી રહ્યા છે. કામોનું જોવા જઈએ તો જે તે વોર્ડમાં કોર્પોરેટરોની બનેલી વોર્ડ સમિતિ જે કામો પ્રેફરન્સમાં આપતી હોય એ રીતે વોર્ડવાળા કામ કરતા હોય છે. ઝોનમાં જે ઝોનના અધિકારીએ જે પેચવર્ક માટેનો કામ લીધો હોય એ ઝોનમાંથી થતો હોય છે, અને પ્રોજેક્ટમાંથી જે કામો લીધા હોય એ પ્રોજેક્ટમાંથી થતા હોય છે. પરંતુ હાલની દ્રષ્ટિએ ગયા ચોમાસામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એને ધ્યાનમાં રાખી 31 મેથી અમે બધા જ કામ બંધ કર્યા છે.
નવરાત્રી આસપાસમાં અમે નવેસરથી આ બધા જ કામો હાથ ઉપર લઈશું. આ સિવાય વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે લોકોના પ્રકારના પાણીના રસ્તાના વગેરે પ્રશ્નો હલ કરવા સરકારનું કામ છે અને તે કરવું જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે કે અમદાવાદ શહેરના નગરજનોને સ્વચ્છ અને પૂરતા પ્રેશરથી પાણી મળે, સારા રોડ રસ્તા હોય, સિસ્ટેમેટિક ડ્રેનેજ લાઇન હોય, સિસ્ટેમેટિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન હોય. પરંતુ આજે જે રીતે પૂર્વ વિસ્તારમાં આપણે જોવા જઈએ તો જે જૂના વિસ્તારો છે ત્યાં મોટા ભાગના રસ્તાઓ તૂટેલા જોવા મળી રહ્યા છે. સ્લમ વિસ્તારોમાં શુદ્ધ પાણી નથી મળતું અને જ્યાં થોડું ઘણું પાણી આવે છે ત્યાં પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું. અને નવો વિસ્તાર જે ડેવલપ કરવામાં આવ્યું છે ત્યાં સિસ્ટેમેટિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન ના હોવાના કારણે વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જાય છે. ગત સિઝનમાં આપણે જોયું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પણ નિકોલમાં હોડીમાં બેસીને લોકોની મુલાકાત કરવી પડી. આમ તમામ રીતે જોવા જઈએ તો એવું લાગી રહ્યું છે કે શહેરનો પૂરનો પટ્ટો છે એ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનથી બકાત રાખવામાં આવે છે, કોર્પોરેશનની સેવાઓથી બકાત રાખવામાં આવે છે, કાળજી લેવામાં નથી આવતી. તેના જ કારણે આજે પૂર્વના પટ્ટામાં ડ્રેનેજની સમસ્યા, પાણીની સમસ્યા, રોડ રસ્તાઓની સમસ્યા વિકટ જોવા મળી રહી છે. સરકાર તો જે તે ઝોન વાઇઝ અધિકારીના માથે આ પ્રશ્નો ઠાલવી રહી છે ત્યારે સ્થાનિકોના પ્રશ્નોનું ક્યારે નિરાકરણ આવશે તે જોવું રહ્યું. અમદાવાદને સરકાર દ્વારા મેગા સિટી બનાવવાની વાતો ચાલી રહી છે ત્યારે આજના સર્વે પ્રમાણે જોતા એવું નથી લાગી રહ્યું કે અમદાવાદ એક મેગા સિટી. આ મારી પાછળ તમે કેમેરામેનને કહીશ કે આ રસ્તો બતાવે કે જે રસ્તામાં તમે જોઈ શકો છો કે સતત માટીવાળો રસ્તો જોવા મળ્યો છે. આજના સર્વે પ્રમાણે જે અમે સર્વે કર્યો છે રામોલ વિસ્તારનો, વસ્ત્રાલનો જોઈએ, નિકોલનો જોઈએ કે બાપુનગરનો જોઈએ, ક્યાંય પણ એવું નથી લાગી રહ્યું કે સરકાર દ્વારા વિકાસ થઈ રહ્યો હોય. વિકાસ વિકાસ વિકાસના નામે જનતાને છેતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આમાં વિકાસ કોનો થઈ રહ્યો છે? કોર્પોરેશનનો થઈ રહ્યો છે, અમદાવાદ સિટીનો થઈ રહ્યો છે કે પછી સરકારનો વિકાસ થઈ રહ્યો છે? વિકાસના નામે જનતાને બોટી પાડવાનો એક વિચાર લાગી રહ્યો છે. હવે આગળ તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું. કેમેરામેન અંકિત દવે સાથે શિવમ મેવાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હવે જોવું એ રહ્યું કે વિકાસ વિકાસ વિકાસ, માત્ર વિકાસની વાતો કરતી સરકારના આંખ ક્યારે ખુલે છે, ક્યારે તે તંત્ર આ બાબતે પગલા લેશે તે જોવું રહ્યું. હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.